તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે અથવા તો પ્લે લિસ્ટમાં તમે જઈને જોઈ શકો છો પણ આજના વિડીયોની અંદર આપણે જે એક્ઝામ્પલો જોવાના છે તે પણ અવયવીકરણની રીતથી જોવાના છે જે દાખલા નંબર પાંચ અને છ જે બાકી હતા તે આજે આપણે પૂર્ણ કરવાના છીએ રેડી તો અહીંયા જોજો મિત્રો ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર ચાર દ્રિગા સમીકરણ સ્વાદી ચાર પોઈન્ટ બે દાખલા નંબર પાંચ અને છ બરાબર છે આજના દિવસે આપણે અવયવીકરણની રીત અહીંયા પૂર્ણ કરશું અને નેક્સ્ટ વિડીયોથી આપણે પૂર્ણવર્ગની રીતની શરૂઆત કરી દેશું જે થોડીક અવયવીકરણ અને સૂત્રની રીત થોડીકમથી પડે છે વિદ્યાર્થીઓને એટલે ખાસ મિત્રો કારણ કે આપણે સરળતાથી સમજાવવાની ટ્રાય કરવાના છીએ અને વિદ્યાર્થીઓને ઊંડાણથી સમજાઈ જાય તેવી આપણે પૂરા પ્રયત્ન કરવાના છીએ તો નેક્સ્ટ વિડીયોમાં આપણે પૂર્ણ વર્ગ શરૂ કરીશું બરાબર છે તો અત્યારે આપણે જે દાખલા નંબર પાંચ અને છ બાકી છે તે આજે પૂર્ણ કરીએ સૌથી પહેલાં તમારી સામે મિત્રો વેલકમ સ્લાઇડ છે જેમાં બે લોગા જોવા મળે છે એક વિઝન ડિજિટલ એજ્યુકેશન અને એક વિઝન કોમ્પિટિટિવ વિઝન ડિજિટલ એજ્યુકેશન ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે ખાસ છે જેમાં સાયન્સ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ તેમના માટે પણ લાગુ પડે છે બરાબર છે તો તેવા પ્રકારની આ ચેનલ છે જેમાં તમે અત્યારે લાઈવ જોઈ રહ્યા છો બરાબર છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી તમારા મિત્રોને વધુમાં વધુ શેર કરી કરવી અને આ વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઈક પણ કરી દેવું બરાબર છે આ સિવાય આ વિઝન કોમ્પિટિટિવ જે જોવા મળે છે તે કોમ્પિટિટિવ એક્ઝામની જે તૈયારી કરે છે તેવા પ્રકારના વિદ્યાર્થીઓ માટે છે તો તમારે આ ગ્રુપમાં કોઈ જે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય તેવા વિદ્યાર્ વિદ્યાર્થીઓને તમે સજેસ્ટ કરી શકો છો આ સિવાય સોશિયલ મીડિયા છે ઇન્સ્ટાગ્રામ ટેલિગ્રામ ફેસબુક બરાબર છે આમાં અલગ અલગ પ્રકારના મટીરિયલો શોર્ટ ટ્રીક આ બધું અમે પ્રોવાઈડ કરતા હોઈએ છીએ તો તેમાં પણ તમે જોડાઈ શકો છો આ પ્લે સ્ટોર છે જેમાં એન્ડ્રોઈડ એપ્લિકેશન અમારી અવેલેબલ છે વિઝન ડિજિટલ એજ્યુકેશનના નામથી જે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે તેવા પ્રકારના વિદ્યાર્થીઓ માટે ખાસ છે કે જેમાં મોક ટેસ્ટ અલગ અલગ પ્રકારની અવેલેબલ છે જે ઇન્ડિયા લેવલે એક્ઝામો લેવાતી હોય છે મિત્રો જેમાં ટેન્થ ટ્થના પણ ક્લાસ અવેલેબલ છે કે જેની મોક ટેસ્ટ તમે દઈ શકો છો જે સીબીએસઈ બોર્ડ છે આઈસીએસઈ બોર્ડ છે બરાબર છે ઓલિમ્પિયાડ જે છે તે પ્રકારના વિદ્યાર્થીઓ માટે અત્યારે મોક ટેસ્ટ અવેલેબલ છે તો તેમાં તમે રજીસ્ટ્રેશન કરી અને મોક ટેસ્ટ લઈ શકો છો આ સિવાય વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ વિઝન ડિજિટલ એજ્યુકેશન ડોટ કોમ જેમાં એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં જે પ્રકારનું પ્લેટફોર્મ છે તેવું જ પ્લેટફોર્મ જે લેપટોપ અને ડેસ્કટોપમાં વર્ક કરતા હોય તેવા પ્રકારના વિદ્યાર્થીઓ માટે છે આ સિવાય અમારા નંબર નોંધી લેવા જેમાં તમને કોઈપણ પ્રકારની ક્વેરી હોય તે તમે શેર કરી શકો છો એજ્યુકેશન રિલેટેડ અથવા તો કોઈપણ પ્રકારની પીડીએફ જોતી હોય કોઈ મટીરિયલ તમારે જોતું હોય કોઈ સોલ્યુશન તમારે જોતું હોય તો તેમાં તમે અચૂક કહી શકો છો નેવું નવ્વાણું તેત્રીસ તેતાલીસ ત્રાણું આ વોટ્સઅપ નંબર છે જે તમારે સેવ કરી લેવા અને કોઈ પણ પ્રકારના આગામી એક્ઝામને રિલેટેડ તમારે કોઈ ક્વેરી હોય કોઈ ની રિક્વાયરમેન્ટ હોય જે કોઈ એક્ઝામ્પલો હોય કે જે તમને કોઈ કન્ફ્યુઝન કરાવતું હોય તો તે તમે શેર કરી શકો છો જેનું સોલ્યુશન તમને ઝડપથી મળી શકે છે આગળ વાત કરીએ મિત્રો તો સૌથી પહેલાં સ્વાદાય ચાર પોઈન્ટ બે જેનો દાખલા નંબર પાંચ છે પાંચ અને છ આજના વિડીયોની અંદર જોવાનું છે તો દાખલા નંબર પાંચની અંદર લખેલું છે મિત્રો એક કાટકોણ ત્રિકોણ આપેલો છે કાટકોણ ત્રિકોણ નો વેગ તેના પાયા કરતા સાત સેમી નાનો છે મતલબ આ કુટ પ્રશ્નો છે કુટ પ્રશ્નો ઉપરથી આપણે દીર્ઘાત સમીકરણ બનાવવાનું છે અને તેમનો ઉકેલ મેળવશું રેડી તો સૌથી પહેલા લખેલું છે મિત્રો એક કાટકોણ ત્રિકોણ જેમનો વેધ તેના પાયા કરતા સાત સેમી નાનો છે બરાબર કાટકોણ ત્રિકોણ અહીં બનાવું છું અહીં જોજો મિત્રો આ એક કાટકોણ ત્રિકોણ છે બરાબર છે આને વેધ કહેવાય સોરી આ પાયો છે અને અહીંયા વેધ છે આ શું છે મિત્રો કર્ણ હવે પાયા કરતા સાત સેમી નાનો છે કોણ તો કે વેધ અત્યારે તમને કદાચ મોટો દેખાય છે પરંતુ સાત સેમી નાનો છે જો કર્ણની લંબાઈ તેર સેમી હોય કર્ણની લંબાઈ તમને તેર સેમી આપેલી છે ડાયરેક્ટલી આપણે લખી નાખીએ તો બાકીની બે બાજુના માપ મેળવો એટલે કે વેધ અને પાયાની લંબાઈ આપણે મેળવવાની છે તો અહીંયા મેઇન પ્રશ્ન એ છે મિત્રો કે સમીકરણ કેવી રીતના બનાવો બરાબર સમીકરણ બની ગયા પછી આપણે એને અવયવીરણની રીતથી સોલ્વ કરશું કારણ કે આપણે બીજી રીતે સોલ્વ કરેલી નથી તો અહીંયા તમારે મેઈન વસ્તુ એ જોવાનું છે કોણ કોના ઉપર આધારિત છે કયું પરિમાણ કયા ઉપર આધારિત છે તો અહીંયા વેધ જે છે તે પાયા પર આધારિત છે પાયાની લંબાઈ કરતા સાત સેમી નાનો છે કોણ તો કે વેધ કોના ઉપર આધારિત છે તો કે પાયા ઉપર તો અહીંયા પાયાને આપણે પાયાની લંબાઈને આપણે એક્સ ધારી લેવાની બરાબર છે તો આવી રીતના જ્યારે પણ તમને કન્ફ્યુઝન લાગે ત્યારે તમારે એક જ વસ્તુ જોવાનું કે કોના ઉપર આધારિત છે જેને આપણે એક્સ કહી શકીએ રેડી તો અહીંયા અત્યારે આપણે જે ક્વેશ્ચન આપેલો છે તેમાં વેધની લંબાઈ જે છે તે પાયાની લંબાઈ કરતાં સાત સેમી નાની છે એટલે આપણે ધારણા કરશું ધારો કે પાયાની લંબાઈ એક્સ સેન્ટીમીટર છે એટલે કે એક્સ સેમી આપણે ધારી લીધી છે હવે આપણને એવું કીધેલું છે કે વેદની લંબાઈ છે તે પાયાની લંબાઈ કરતાં સાત સમી નાની છે આની લંબાઈ એક્સ હોય તો વેદની લંબાઈ તમને ખબર પડી જાય કે કેટલી હોય સાત નાની મતલબ એક્સ માઇનસ સાત થશે કેટલી થશે મિત્રો એક્સ માઇનસ સાત એટલે કે કોઈ પણ વસ્તુ હોય એમાંથી ઓછું કરવાનું કીધું હોય એટલે તો નાનું હોય તો આપણે શું કરવાનું બાદ કરવાનું છે બરાબર છે તો અહીંયા પાયાની લંબાઈ આપણે એક્સ કીધી છે તો વેદની લંબાઈ કેટલી થઈ જશે મિત્રો વેદની લંબાઈ એક્સ માઇનસ સાત સેન્ટીમીટર રેડી તો અહીંયા આપણે ઈ પણ લખી નાખી પાયાને આપણે એક્સ કીધું છે તો અહીં શું કહી જશે મિત્રો x 7 સાત હવે અહીંયા આપણે સમીકરણ બનાવવાનું છે રેડી પાયાની લંબાઈ છે વેદની લંબાઈ છે કર્ણની લંબાઈ છે અને કાટકોણ ત્રિકોણ આપણને જોવા મળે છે તો અહીંયા સમીકરણ બનાવવા માટે આપણી પાસે શરત શું હોવી જોઈએ અહીંયા કોઈ શરત તમને આપેલી નથી અગાઉના દાખલામાં તમને કીધેલું હતું કે ભાઈ બે સંખ્યાનો ગુણાકાર આટલો હોય બરાબર એવા પ્રકારના બે સંખ્યાના વર્ગોનો ગુણાકાર અથવા તો સરવાળો આટલો હોય આવી બધી શરતો તમને આપેલી હતી એટલે તમે ડાયરેક્ટલી સમીકરણ મૂકી અને એનું સોલ્યુશન કરતા હતા એટલે તમને સમીકરણ બની હતું રેડી અહીંયા શું કરવાનું થશે તો અહીંયા કાટકોણ ત્રિકોણ આપણને શરત તરીકે આપેલું છે કાટકોણ ત્રિકોણનું તો કાટકોણ ત્રિકોણ આવે એટલે તમને પાયથાગોરસ તરત યાદ આવવું જોઈએ પાયથાગોરસનો નિયમ એવો છે કે કોઈ પણ બે ખૂણો બનાવે છે તે બાજુના વર્ગોનો સરવાળો જે છે તે કર્ણના વર્ગ જેટલો થાય કર્ણ સૌથી મોટી બાજુ થાય એ તમને ખબર છે એટલે કર્ણનો વર્ગ જે છે તે બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય આ પાયથાગોરસનો નિયમ છે બરાબર છે જે તમે ચેપ્ટર નંબર છ માં પણ ભણશો અથવા તો ભણી ગયાશો પાયથાગોરસનો નિયમ બરાબર છે તો અહીં આપણે પાયથાગોરસના નિયમ પ્રમાણે લખશું મિત્રો

આ એ બી છે અને આ બીસી છે આ બે ના વર્ગોનો સરવાળો કરણોના વર્ગ જેટલો થાય તો આપણે એ પ્રમાણે લખી નાખ્યું છે હવે એસી તમને કેટલો આપેલો છે મિત્રો તેર આપેલો છે એ બી કેટલો છે તો કે એક્સ માઇનસ સાત તેનો વર્ગ અને બીસી કેટલો છે તો કે આપણે એક્સ ધારેલો છે તો એક્સ નો વર્ગ એડી સાદુ રૂપ આપી દેશું એટલે આપણે દ્વિઘા સમીકરણ બની જશે જે ચાર માં એકમાં તમે જોયું કે દ્વિઘા સમીરણ છે કે નહીં તે પ્રકારનો ક્વેશ્ચન કહી શકાય તો દ્વિઘા સમીકરણ બનશે જ પણ સિમ્પલિફિકેશન વ્યવસ્થિત રીતે કરવાનું છે 13 નો વર્ગ કેટલો થશે મિત્રો બરાબર અહીંયા અવયવ પડવાના છે અવયવ માટેની ફોર્મ્યુલા લખું છું મિત્રો એ માઇનસ બી આખાનો વર્ગ બરાબર શું થાય તો કે એ વર્ગ માઇનસ ટુ એ બી પ્લસ બી વર્ગ બરાબર છે જ્યારે પણ કોઈ પણ વસ્તુની જરૂરિયાત પડતી હોય લોઅર લોઅર સ્ટાન્ડર્ડની એટલે કે આ નવમા ધોરણમાં તમારે અવયવ પાડવાની ફોર્મ્યુલા આવતી હતી પણ અહીંયા આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજાવવાની ટ્રાય કરીએ છીએ અને તમને જે પણ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીએ છીએ હું તમને સાઈડમાં લખતો જઈશ એટલે તમને આઈડિયા આવે કે રીતે ફોર્મ્યુલાનો ઉપયોગ કરી અને આનું સિમ્પલિફિકેશન કરવામાં આવે છે રેડી તો એ તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે વિદ્યાર્થીઓને આઈડિયા નથી હોતો કેટલી વાર કે આ કેવી રીતના સોલ્યુશન થઈ ગયું આ સ્ટેપ કેવી રીતના આવ્યું તો અહીંયા આપણે બાજુમાં આ રીતના સ્ટેપ લખેલું હોય તો તમને આઈડિયા આવે આના આપણે અવયવ પડવાના છે એક્સ માઇનસ સાત આખાનો વર્ગ એની જગ્યાએ એક્સ છે બીની જગ્યાએ સાત છે તો એનું સિમ્પલિફિકેશન કરશો એટલે પહેલા પદનો વર્ગ આવી રીતના હંમેશા યાદ રાખવું પહેલા પદનો વર્ગ નિશાની જે આપેલી હોય તે આ ત્રણેય પદનો ગુણાકાર કરવાનો સાતનું ચૌદ થશે અને ગુણાકારમાં એક્સ લખી નાખવાનો છેલ્લા પદની નિશાની હંમેશા પ્લસ હોય છે કારણ કે માઇનસ સાત હોય તોય એ ભલે પ્લસ સાત હોય તોય ભલે વર્ગ હંમેશા પ્લસમાં આવે એટલે પ્લસ સાતનો વર્ગ ઓગણપચાસ અને અહીં આવશે એક્સ વર્ગ રેડી હવે એક્સ વર્ગ વાળા આ બાજુ બે છે અને એ બે ધન છે તો આપણે એ બાજુ દ્વિગાજ સમીકરણ બનાવ બનાવવાની ટ્રાય કરશું આ બાજુ આપણે જીરો લખી નાખશું એક્સ વર્ગ એક્સ વર્ગ એટલે ટુ એક્સ વર્ગ થઈ જશે માઇનસ ચૌદ એક્સ અને આ એકસો ઓગણ સિત્તેર ઓલી બાજુ હોય જશે આ ઓગણપચાસ પ્લસમાં છે એકસો ઓગણ સિત્તેર માઇનસમાં છે રેડી હવે આપણે વ્યવસ્થિત રીતે અહીં લખીએ સમીકરણ અહીંયા હજી સમય જશે જીરો ટુ એક્સ વર્ગ માઇનસ ચૌદ એક્સ હવે એકસો ઓગણ ઓગણ સિત્તેર છે એ માઇનસમાં છે અને આ પ્લસમાં છે તો મોટાની સાઈન માઇનસમાં છે એટલે આપણે માઇનસ કરી નાખશું ઓગણપચાસમાંથી એકસો ને ઓગણ સિત્તેર બાદ કરવાના છે એટલે કે પ્લસ માઇનસ છે એટલે માઇનસ એટલે કે બાદ બાકી કરવાની છે બરાબર છે એટલે એકસો માઇનસ નિશાની આપણે મૂકી દીધી હવે ડાયરેક્ટ બાદ બાકી કરી શકીએ નવ નવ કોર્ટ થઈ જશે છ માંથી ચાર જાય તો બે અને એક એટલે એકસો વીસ તો આ રીતના સમીકરણ બને છે પણ તો આ તમે જોશો તો દરેકને આપણે બે વડે ભાગી શકી બેને બે વડે ભાગી શકી ચૌદને પણ બે વડે ભાગી શકી એકસો વીસને પણ બે વડે ભાગી શકી એટલા માટે આપણે ઝીરોને પણ બે વડે ભાગી શકશું રેડી ઝીરોને તો બે વડે ભાગી જ શકાય પણ ઓલી બાજુ આપણે બે વડે ડિવાઈડ કરતા હોય તો આ બાજુ પણ બે વડે ડિવાઈડ કરવાનું થાય તો આપણે જો ભાઈ હવે જે સમીકરણ છે એ જમણી બાજુ હતું હવે એને આપણે ડાબી બાજુ લખશું અને બે વડે ડિવાઈડ કરતો જાવશું ટુ એક્સ વર્ગને ટુ ટુ વડે ડિવાઈડ કરી એટલે એક્સ વર્ગ આવશે માઈનસ ચૌદ ને બે વડે ડિવાઈડ કરશો એટલે સાત આવશે એકસો વીસ ને બે વડે ડિવાઈડ કરશો એટલે સાહીઠ આવશે અને બરાબર જીરો આ આપણું દ્વિઘાત સમીકરણ છે એક્સ વર્ગ માઇનસ સાત એક્સ માઇનસ છ બરાબર ઝીરો આ જે દ્વિઘાત સમીકરણ બન્યું મિત્રો તે આ જે કાટકોણ ત્રિકોણની જે બાજુઓ છે તેમના સંબંધ આધારિત દીર્ઘાથ સમીકરણ બન્યું તો આ દ્વિઘાત સમીકરણનો આપણે ઉકેલ મેળવશું એટલે આપણને એક્સની કિંમત મળી જશે એક્સની કિંમત મળી જાય એટલે કે પાયાની કિંમત આપણને મળી જશે રેડી તો હવે આપણે આગળ વધીએ મિત્રો નેક્સ્ટ સ્લાઇડમાં જેનું સોલ્યુશન કરશું આ સમીકરણ લખી નાખું પાછું એક્સ વર્ગ માઇનસ સાત એક્સ માઇનસ સાઠ બરાબર જીરો રેડી છે એટલે કે સાહીઠના ભાગ પાડવાના છે સાઠ ના એ બે ભાગ પાડવાના છે કે બાદ બાકી કરતા સાત આવવા જોઈએ બાદ બાકી કરતા સાત આવવા જોઈએ રેડી તો સાઠ એકા સાઠ થાય ત્રીસ સાઠ થાય પંદર ચોક સાઠ થાય અને પંદર ચોક સાઠ એટલે પંદરમાં ચાર અગિયાર વધશે પણ બાર પંચા સાઠ બરાબર છે બાર ગુણ્યા પાંચ કરશો એટલે સાઠ થઈ જશે અને બાર માંથી પાંચ બાદ કરશો એટલે સાત આવી જશે રેડી તો બાર પંચા સાઠ આપણા બે ભાગ છે સાઠના તો લખી નાખશું એક્સ વર્ગ માઇનસ બાર માઇનસ પાંચ એક્સ માઇનસ સાઠ બરાબર અત્યારે સ્ટેપ બાય સ્ટેપ જઈએ છીએ શોટ ટ્રેક કેવી રીતના એપ્લાય કરવી જે આપણે અગાઉના વિડીયોમાં સમજાવેલું છે તો તે એક વર્ગ અચૂક જોઈ લેવો વિડીયો અહીંયા એક્સ વર્ગ માઇનસ માઇનસ પ્લસ માઇનસ થશે એક્સની અંદર ગુણાવી દે એટલે બાર એક્સ થઈ જશે માઇનસ માઇનસ પ્લસ પાંચ એક્સ અને માઇનસ સાઠ બરાબર જીરો રેડી હવે બેની જોડી બનાવી નાખવાની રહેશે આમાંથી એક્સ સામાન્ય લઈ લે અને અહીંયા શું વધશે મિત્રો એક્સ વધશે માઇનસ અહીંયા શું વધશે તો કે બાર વધશે કારણ કે એક્સ સામાન્ય લઈ લીધો કેવી રીતે સામાન્ય નીકળે તો એક્સ વધને કેવી રીતના લખાય મિત્રો એક્સ ગુણ્યા એક્સ લખાય અને બાર એક્સને કેવી રીતના નીકળે લખાય ગુણાકારમાં તો કે બાર ઇન્ટુ એક્સ લખાય બેમાં એક્સ સામાન્ય હતા તો એક્સ સામાન્ય લઈ લીધા પહેલા કાઉસમાં એક્સ અહીંયા વહી દો અને અહીંયા બાર વધ્યા નિશાની માઇનસના માઇનસ હોય દે રેડી આવી જ રીતે મિત્રો અહીંયા કૌંસ બનાવી નાખવાનો x 12 કારણ કે આમાંથી આપણે એ રીતના સામાન્ય લેવાનું છે કે x 12 વધે રેડી તો 5 આય સામાન્ય નીકળી જશે આમાંથી 12 5 60 એટલે 5 સામાન્ય નીકળી ગયો બે માંથી નિશાની તમે જોશો તો આ પ્લસ ના પ્લસ રહે અને માઈનસ ના માઈનસ રહે એનો મતલબ એવો કે પ્લસ નિશાની કોમન નીકળી ગઈ એટલે કે સામાન્ય નીકળી ગઈ રેડી હવે આ સ્ટેપ અને આ સ્ટેપ એટલે કે બે પદમાં તમે જોશો તો x 12 જે છે તે સામાન્ય નીકળી જશે તો આ બાજુ વચ્ચે એક્સ અને અહીંયા વચ્ચે પ્લસ પાંચ બરાબર જીરો એક્સ માઇનસ બાર બરાબર ઝીરો અને એક્સ પ્લસ પાંચ બરાબર જીરો કારણ એક જ છે મિત્રો બંને કાઉન્સ બરાબર જીરો લખેલું છે બંને કાઉન્સના ગુણાકાર બરાબર ઝીરો છે એનો મતલબ એવો કે કાં તો પહેલા કાઉન્સ બરાબર જીરો હોય કાં તો બીજા કાઉસ બરાબર જીરો હોય કાં બંને કાઉસ બરાબર ઝીરો લખી શકીએ તો અહીંયા આપણે બંને બરાબર ઝીરો લખ્યું છે અહીંયા આવશે એક્સ બરાબર બાર અહીંયા આવશે એક્સ બરાબર માઇનસ પાંચ રેડી જે જે છે છે મિત્રો જોવા તે ધન છે અને આ ઋણ છે હવે એક્સની વેલ્યુ આપણે કઈ રીતે લીધેલી હતી તો કે પાયાની લંબાઈ આપણે શું લીધેલી હતી એક્સ લીધેલી હતી બરાબર છે એટલે કે આ પાયો જે છે તે એક્સ છે રેડી વેધ કેટલો છે મિત્રો એક્સ માઇનસ સાત છે એટલે કે પાયો તમને ખબર પડી જાય તો વેધ ઓટોમેટિક ખબર પડી જશે કારણ કે એના કરતાં સાત ઓછું થશે તો અહીંયા આપણે જે આન્સર મળ્યો 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 એ અને શક્ય શું કામ કારણ કે જે લંબાઈ હોય મિત્રો પાયાની લંબાઈ અથવા તો ત્રિકોણની કોઈ પણ બાજુની લંબાઈ હોય એ કોઈ ઋણ આવે નહીં ધન જ હોય એટલે અહીંયા આપણે લખી નાખશું જે શક્ય નથી રેડી તેથી પાયાની લંબાઈ અહીંયા લખી નાખી તો પાયાની લંબાઈ કેટલી થશે મિત્રો બાર પાયાની લંબાઈ બાર સેન્ટીમીટર રેડી અને વેદની લંબાઈ કેટલી થઈ જશે વેધની લંબાઈ સાત છે અને એક્સ અહીંયા આપણે બાર મળે છે બારમાંથી સાત જે કેટલા હોય મિત્રો પાંચ તો વેધની લંબાઈ પાંચ સેન્ટીમીટર થશે રેડી તો આ રીતના સિમ્પલિફિકેશન કરીએ એટલે આપણને આ જે બાકીની બે બાજુ નામ આપ પૂછ્યા હતા અહીંયા આપણે મળી ગયા પાયાની લંબાઈ બાર સેન્ટીમીટર અને વેધની લંબાઈ પાંચ સેન્ટીમીટર રેડી તો અહીંયા ક્વેશ્ચન નંબર પાંચ કમ્પ્લીટ થાય છે એ એકદમ સ્ટેપ બાય સ્ટેપ આપણે ફોલો કર્યા છે સ્ટેપ એકદમ મતલબ કે પરફેક્ટ કરેલા છે કોઈ શોર્ટ ટ્રિકનો યુઝ કરેલો નથી કારણ કે આ જ્યારે પરીક્ષામાં આ દાખલો પૂછાય છે ત્યારે બે કાં ત્રણ માર્કમાં પૂછાતો હોય તો આપણે સ્ટેપ બાય સ્ટેપ લખવું પડે છે રેડી મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો એટલે કે લાઇક બટન તમને જે જોવા મળે છે તે આ બટન ઉપર ક્લિક કરી અને અમારો ઉત્સાહ થોડોક વધારજો કારણ કે તમને જે સ્ટેપ બાય સ્ટેપ શીખવાડવામાં આવે છે તેનાથી તમે એટલી તો હેલ્પ કરી શકો કે ભાઈ લાઇક બટન ઉપર આપણે ક્લિક કરી શકીએ રેડી આપણે આ ક્વેશ્ચન નંબર સિક્સ જોઈએ મિત્રો હવે ક્વેશ્ચન નંબર સિક્સ એક કુટીનો ઉદ્યોગ એક દિવસમાં કેટલીક માટીની વસ્તુઓ બનાવે છે એક કુટિર ઉદ્યોગ છે તેમાં એક દિવસ માટે કેટલીક માટીની વસ્તુઓ બનાવવામાં આવે છે એક નિશ્ચિત દિવસે એ જણાવ્યું જણાવ્યું કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા કરતાં ત્રણ વધુ હતી બરાબર છે આ ક્વેશ્ચનમાં એવું લખેલું છે મિત્રો કે આ વાક્ય જે છે તે સમજવા જેવું છે એક નિશ્ચિત દિવસે એ જણાવ્યું કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત તે દિવસ ઉત્પાદિત વસ્તુના બમણા કરતાં ત્રણ વધુ હતી જેટલું ઉત્પાદન કરવામાં આવે છે ઉત્પાદન કિંમત કેટલી રહેશે મિત્રો ઉત્પાદન કિંમત જે છે ઉત્પાદન કિંમત તે કેટલી રહેશે તો કે તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા ઉત્પાદિત વસ્તુ જેટલી હશે એના બમણા અને એના કરતા ત્રણ વધુ બમણું કરી અને ત્રણ ઉમેરવાના એટલી થશે બરોબર છે એટલે કે ઉત્પાદન કિંમત એટલે કે પડતર કિંમત જો તે દિવસે ઉત્પાદિત ખર્ચ રૂપિયા નેવું હોય ઉત્પાદિત ખર્ચ કેટલો છે મિત્રો નેવું હોય તો ઉત્પાદિત વસ્તુની સંખ્યા અને પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત રેડી તો આપણે આ ઉત્પાદિત વસ્તુ ઉપર આધારિત છે છે જે વાક્ય જોવા મળે ઉત્પાદન કિંમત કેના ઉપર આધારિત છે તો તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા કરતા ત્રણ વધુ છે ઉત્પાદિત કિંમત છે તે ઉત્પાદિત વસ્તુ ઉપર આધારિત છે તો અહીંયા આપણે ધારી લેશું વસ્તુને આપણે એક્સ કહી દેસુ ધારો કે કોઈ દિવસે ઉત્પાદિત વસ્તુની સંખ્યા વસ્તુની સંખ્યા આપણે કહી બરોબર છે હવે આ ઉત્પાદિત વસ્તુની સંખ્યા આપણે એક્સ કહી દીધી તો એના ઉપરથી આપણને ઉત્પાદન કિંમત આપણને ખબર પડી જશે કારણ કે કીધું છે ઉત્પાદન કિંમત છે તે શું કેટલી છે તો કે તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા કરતા ત્રણ વધુ તો એ લખશું ભાઈ આપણે ઉત્પાદન ખર્ચ અથવા તો ઉત્પાદન કિંમત અથવા તો પડતર કિંમત પણ લખી શકો એક્સના બમણાં એટલે એક્સના બમણા કેટલા થાય મિત્રો ટુ એક્સ થાય અને એના કરતાં ત્રણ વધુ એટલે કે પ્લસ ત્રણ કરશું રેડી આવી રીતના આપણને આપેલું છે ઉત્પાદન કિંમત ટૂંકમાં જે છે તે ટુ એક્સ પ્લસ ત્રણ થશે અને આપણને તે આપેલું છે જો હજી એક વસ્તુ આપણને આપેલી છે ઉત્પાદિત ખર્ચ ટોટલ ઉત્પાદિત ખર્ચ કેટલો થશે જે કોઈ દિવસની વાત કરી છે તે દિવસની ઉત્પાદિત ખર્ચ કેટલો થવાનો છે તો કે નેવું રૂપિયા થવાનો રેડી તો અહીંયા આપણે લખી શકીએ મિત્રો કુલ ઉત્પાદિત ખર્ચ જે છે તે કેટલો થશે મિત્રો નેવું રૂપિયા એનો મતલબ એવો હોય કે જેટલી વસ્તુ બની હોય એને ગુણ્યા એની ઉત્પાદિત કિંમત થતી હોય માની લ્યો કે આજે કોઈ એક દસ વસ્તુ બની હોય અને એક વસ્તુની કિંમત માની માનલો કે પાંચ રૂપિયા થતી હોય પાંચ રૂપિયા માની લેવું તો દસ ગુણ્યા પાંચ બરાબર પચાસ એવી રીતના ટોટલ ઉત્પાદિત ખર્ચ થાય કુલ બરાબર છે અહીંયા આપણને શું કીધું છે ઉત્પાદિત વસ્તુની સંખ્યા એક્સ છે માની લ્યો કે એક્સ બરાબર પાંચ એટલે કે આપણે એવું માની લે કે આજના દિવસે પાંચ પાંચ વસ્તુ બને છે અને દરેકની કિંમત કેટલી થશે તો કે પાંચ દુ દસ દસ ને વત્તા ત્રણ બરાબર છે તો તેર રૂપિયા ખર્ચ થશે એક વસ્તુ બનાવવા માટે પણ અહીંયા ટોટલ ખર્ચ આપેલો છે કે નેવ રૂપિયા એ કેવી રીતના બન્યો હોય તો કે જેટલી વસ્તુ બની માન લે કે દસ વસ્તુ બની હોય એને ગુણ્યા દરેકની કિંમત બરાબર છે દરેકની કિંમત સમાન જ રહેશે કારણ કે ટુ એક્સ પ્લસ થ્રી આપણને શરતમાં આપેલું છે રેડી તો અહીંયા આપણે શું લખી શકશું ઉત્પાદિત ખર્ચ માટે એક્સ ગુણ્યા ટુ એક્સ પ્લસ થ્રી બરાબર નેવ રેડી હવે આનું સોલ્યુશન કરી નાખી મિત્રો ટુ એક્સ વર્ગ પ્લસ થ્રી એક્સ અને બરાબર નેવ આનું સોલ્યુશન કરવાનું છે એટલા માટે આપણે સમીકરણ આ દ્વિઘાત સમીકરણ બહુ સિમ્પલી બની ગયું આ સ્ટેપ બાય સ્ટેપ આપણે બે ત્રણ સ્ટેપમાં જ મળી જાય છે આ ટુ એક્સ વર્ગ પ્લસ થ્રી એક્સ અને માઇનસ નેવ બરાબર જીરો તો આ દ્વિઘાત સમીકરણ આપણું રેડી થઈ ગયું ટુ એક્સ વર્ગ પ્લસ થ્રી એક્સ માઇનસ નેવ બરાબર જીરો આ જે સમીકરણ જોવા મળે છે તે દ્વિઘાત સમીકરણ છે કારણ કે એક્સ વર્ગનો સોગુણો બે જોવા મળે છે બાકીના પદ હોય કે ન હોય એના લેવા દેવા નથી પરંતુ એક્સ વર્ગનો સહગુણક બે જોવા મળે છે એટલે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ બની ગયું છે હવે આનું આપણે સિમ્પ્લિફિકેશન એટલે કે આનું સોલ્યુશન કરવાનું છે તો આના સોલ્યુશન માટે આપણે નેક્સ્ટલાઇડમાં હોવી જઈએ આ તેરા સમીકરણને આપણે યાદ રાખી લેશું ટુ એક્સ વર્ગ પ્લસ થ્રી એક્સ માઇનસ નેવ તો આનો આપણે રૂપ આપવાનું છે ટુ એક્સ વર્ગ પ્લસ થ્રી એક્સ માઇનસ નેવ બરાબર રેડી આના આવ્યો પાડવાના છે પણ આ એક વર્ગનો સો ગુણક બે છે એટલે આપણે આ બેનો પહેલાં ગુણાકાર કરશું નેવદુ દુ એકસો એંસી એકસો આપણે એવા ભાગ પાડવાના છે મિત્રો કે જેથી કરીને બાદ બાકી કરતાં ત્રણ આવે રેડી અઢાર દાણ 180 ને થાય અઢારમાંથી દસ બાદ કરશો તો આઠ આવશે એનાથી નીચે જાય પંદરના ઘડિયામાં જોઈએ પંદર ગુણ્યા એટલે એકસો થશે પંદર દસ એટલે પંદર બાર મિત્રો આવી જશે જવાબ પંદર એટલે એકસો એંસી થશે અને પંદરમાંથી બાર બાદ કરશું એટલે ત્રણ આવી જશે રેડી તો આપણા બે ભાગ પડી ગયા જે હતી એમના એવા બે ભાગ પડ્યા આપણે કે જેમનો ગુણાકાર એકસો એંસી થાય અને જેમની બાદ બાકી ત્રણ થાય બરોબર છે તો આપણે લખી નાખી રીતના ટુ એક્સ વર્ગ પ્લસ પંદર માઇનસ બાર એક્સ એટલે કે આપણે ને એવી રીતના વિભાજીત કર્યા કે પંદર માઇનસ બાર લેખા માઇનસ નેવ બરાબર જીરો આ ટુ એક્સ વર્ગ પ્લસ પંદર અને એક્સ માઇનસ બાર એક્સ આ એક્સની અંદર ગુણ આવ્યા આગળ પ્લસ સાઇન છે પ્લસ 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 થાય પ્લસ માઇનસ માઇનસ થાય એડી અને માઇનસ નેવ બરાબર ઝીરો આ બબેની જોડી બનાવી નાખશું મિત્રો આ જોડી અને આ બે જોડી આ બેમાંથી શું સામાન્ય જોવા મળે છે ટુ એક્સ વર્ગ ટુ એક્સ વર્ગ કેવી રીતના લખાય તો કે ટુ એક્સ વર્ગ એટલે કે ટુ ઇન્ટુ એક્સ એક્સ લખાય અને પંદર એક્સ છે તો આપણે પંદર ઇન્ટુ એક્સ લખશું બરાબર જેમાં એક્સ સામાન્ય જોવા મળે છે અને આપણે એક્સ સામાન્ય લઈ લેશું વૈદું શું તો કે ઉપર ટુ એક્સ વધ્યું વચ્ચે નિશાની પ્લસ છે નીચે પંદર વધે છે તો આ પંદર લખી નાખશું આ બેમાંથી શું સામાન્ય નીકળશે આ કાઉશ પહેલાં લખી નાખી તો ટુ એક્સ પ્લસ પંદર બરાબર ઝીરો બરાબર છે તો આ માઇનસ તો સામાન્ય નીકળી જઈએ કારણ કે આ જે બે માઇનસમાં હતા બે કેમાં થઈ ગયા પ્લસમાં આવી ગયા હવે બાર અને નેવ એમાંથી શું સામાન્ય કાઢી જેથી કરીને ટુ એક્સ પ્લસ પંદર થઈ જાય તો છ દુ બાર થાય એટલે છ નીકળશે સામાન્ય છ સામાન્ય નીકળશે છ દુ બાર થાય પંદર છક ને ઉઠી જશે બે કાઉન્સ બની ગયા ટુ એક્સ પ્લસ પંદર બરાબર જીરો અહીંયા એક્સ માઇનસ છ બરાબર જીરો અહીંયા આપણને જવાબ આવશે પેલા પંદર ઓલી બાજુ તો માઇનસ થશે અને બે ભાગાકારમાં આ કેના બરાબર એક્સ બરાબર અને આ એક્સ બરાબર રેડી આપણે એક્સ શું ધારેલું હતું આ જો કોઈ દિવસે ઉત્પાદિત વસ્તુની સંખ્યા એક્સ છે ઉત્પાદિત વસ્તુની સંખ્યા એક્સ છે પણ આ એક્સની કિંમત માઇનસમાં મળે છે બરાબર ઉત્પાદિત વસ્તુ એક્સ હોવી જોઈએ એને બદલે માઇનસમાં મળ્યો એનો મતલબ એવો કે પંદરના સીટમાં બે વસ્તુ આપણે ભાંગી બનાવતા નથી તોડી બરાબર એટલે એ શક્ય નથી તો અહીં લખી નાખશું આપણે જે શક્ય નથી શક્ય શું છે તો કે એક્સ બરાબર છ હેડી તો જે ધારણા કરી હતી એ પ્રમાણે જો ઉત્પાદિત વસ્તુની સંખ્યા એક્સ બરાબર છ થઈ ગયા હવે ઉત્પાદિત કિંમત આપણે મૂકવાના કેટલા થઈ જશે મિત્રો છે એક્સની જગ્યાએ છ મૂકશે બાર ને પ્લસ ત્રણ એટલે કે પંદર દરેક વસ્તુની કિંમત કેટલી થશે પંદર રૂપિયા થશે બરોબર આપણે જે પૂછેલું છે એ વસ્તુની સંખ્યા તો એ લખી નાખે આપણે ફાઇનલ આન્સરમાં ઉત્પાદિત વસ્તુની સંખ્યા બરાબર છ એટલે કે એક્સની જગ્યાએ આપણે છ મૂકી દીધા હવે પ્રત્યેક વસ્તુની અહીં જે પ્રમાણે કીધું છે તે પ્રમાણે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત કેટલી આપણે ધારી રીધી તો કે ટુ એક્સ પ્લસ થ્રી ધારી રીધી બરોબર છે આ ટુ એક્સ પ્લસ થ્રી એક્સ ની જગ્યાએ છ મૂકી દે હવે કેલ્ક્યુલેશન કરી નાખવાનું છ દુ બાર થશે બાર ને ત્રણ પંદર એટલે કે દરેકની દરેક વસ્તુની કિંમત કેટલી થશે મિત્રો પંદર રૂપિયા રેડી તો આપણને જે આન્સરમાં આપણે પૂછેલું હતું વસ્તુની સંખ્યા તો કે છ થઈ ગઈ પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત તો કે પંદર થઈ ગઈ બરાબર તો અહીંયા આપણને આન્સર મળી ગયું દ્વિઘાત સમીકરણનો જે આ સદે ચાર પોઈન્ટ બે દાખલા નંબર છ હતો તેને આપણે સોલ્યુશન કરી નાખ્યું છે અહીંયા બરાબર છે તો સ્ટાર્ટિંગમાં મેં તમને જે પ્રમાણે કીધું કે ક્વેશ્ચન નંબર પાંચ અને છ આજના વિડીયોની અંદર આપણે સોલ્વ કરવાનું છે જે અહીં કમ્પ્લીટ થાય છે મતલબ સ્વાદે ચાર પોઈન્ટ બે અહીંયા આપણું પૂર્ણ થાય છે નેક્સ્ટ વિડીયોથી આપણે પૂર્ણવર્ગની રીત સ્ટાર્ટ કરવાની છે બરાબર છે તેમાં ખાસ મિત્રો જોડાજો કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓને તે પ્રકારની રીત જે છે પૂર્ણવર્ગની રીત તેમાં સાથે સાથે આપણે દીર્ઘાથ સમીક દ્વિઘાત જે સૂત્ર છે તેનું પણ આપણે સાદુરૂપ આપવાના છીએ અને ખાસ ઇમ્પોર્ટન્ટ છે દ્વિઘાથ સૂત્ર બહુ જ મોસ્ટ પી કહી શકાય તે પ્રકારનું સૂત્ર છે પણ પૂર્ણવર્ગની રીત જ્યારે સમજાવીશ ત્યારે સાથે સાથે દ્વિઘાત સૂત્ર સમજાવી દઈશ અને પછી આપણે સ્વાધ્યાય ચાર પોઈન્ટ ત્રણની શરૂઆત કરીશું તો એ સ્વાધ્યાય ચાર પોઈન્ટ બે કમ્પ્લીટ થાય છે તો થેન્ક યુની સ્લાઇડ તમારી સામે આવી ગયું છે સ્ટાર્ટિંગમાં જે રીતના મેં તમને ઇન્ટ્રોડક્શન આપ્યું આ બધી એપ્લિકેશનનું જે અમારી યુટ્યુબ ચેનલ છે તેનું બરાબર છે પણ એક આ વોટ્સઅપ નંબર ખાસ નોંધી લેવા નેવું નવ્વાણું તેત્રીસ તેતાલીસ ત્રાણું જે કોઈપણ પ્રકારની તમને એજ્યુકેશન ક્વેરી આવે તો તેનું તમને આ સોલ્યુશન મળી શકશે પણ જો તમે વોટ્સઅપમાં શેર કરશો તો તો પણ ખાસ કહેવાનું એ છે કે પહેલાં નંબર સેવ કરવો પડશે નંબર સેવ કરશો તો તમને ક્વેરી થશે તો કોકને શેર કરવા થશે બરાબર કોકને એટલે કે વિઝન ડિજિટલ એજ્યુકેશનને તમે શેર કરશો તો તેનું સોલ્યુશન તમને ફટાફટ મળી શકશે બરાબર છે તો મિત્રો અહીંયા આપણે આ વિડીયો પૂર્ણ કરીએ છીએ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો તમારા મિત્રોને વધુમાં વધુ શેર કરો થેન્ક યુ